तो आ तरफ अंकलेश्वर में पण धोधमार वरसाद वरसी रह्यो छे। अनेक जग्याओ पर पूरनी परिस्थिति सर्जाय छे, त्यारे अंकलेश्वर पालिका वोर्ड नंबर 1 में पूरनी परिस्थिति 14 फूट सुधी पाणी, 20 उपरत में पण पाणी अने महानगर अने एनडीआरएफ अने एसडीआरएफ नी टीम ने पण रेस्क्यू माटे अनेक लोकोना रेस्क्यू पण करवामां आव्या छे। अंकलेश्वर पालिका वोर्ड नंबर 1 में पूरनी विकट परिस्थिति सर्जाय छे, जेने लई अने हवे रेस्क्यू कामगीरी पण शुरू करी देवामां आवी छे। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જે 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। ગતરોજ રાત્રિના 42 ફૂટે નર્મદા નદીની જળસપાટી થઈ હતી, તો જિલ્લાભરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડિયાના જેટલા 20 થી 25 જેટલા ગામોને એલર્ટ કરી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ પૂરની સ્થિતિમાં અંકલેશ્વર નગરપાલિકા પણ બાકાત થયું નહીં। અંકલેશ્વર નગરપાલિકાના 1 અને 3 નંબર ભયંકર સ્થિતિ સર્જાઈ છે। કહી શકાય કે 1 માળ જેટલો 12 ફૂટ જેટલું પાણી આવતા રેસ્ક્યુ માટે ટીમો બોલવામાં આવી છે। અંકલેશ્વરની નગરપાલિકા નહીં પણ બારડોલી જિલ્લાની મહાનગરપાલિકા, વિવિધ મહાનગરપાલિકાઓના જે રેસ્ક્યુ માટે ટીમ બોલાવીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તમને દ્રશ્યો બતાવીએ તો એક બારડોલી જિલ્લા મહાનગરપાલિકાની જે ટીમ છે, રેસ્ક્યુની ફાયરની ટીમ, તેમના દ્વારા માજીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એક બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને તમને પાણીના દ્રશ્યો બતાવી દઈએ તો તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે કેટલા સ્તરે પાણી છે, એક એક આખો માર છે કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, અને જેને લઈને લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે। લોકો પહેલા માળે અને બીજા માળેને ધાબા પર રહીને મજબૂર થયા છે રહેવા માટે, પોતાની ઘર વખરી બગડી ગઈ છે। એકાએક 9 વાગ્યાથી 9:30 વાગ્યાના અરસામાં આવેલું પાણી લોકો માટે તારાજી સર્જી ગયું છે। આપણી સાથે બારડોલી જે મહાનગરપાલિકા છે તેના ફાયર વિભાગના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? ઈબી ગઢવી, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, બારડોલી। અત્યારે તમે જોઈ શકો છો કે અમારી ટીમ અને હું પણ સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા છે ફ્રન્ટ, તો એની અંદર અત્યારે એક મહિલા અને મહિલા બાળકો સાથે, તેમજ એક જે માજી છે જે અંદાજે 70 વર્ષના હશે, તેઓને અત્યારે રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। કેટલા રેસ્ક્યુ કર્યા છે હાલ અંકલેશ્વર નગરપાલિકામાંથી? અંદાજે 300 થી 400 વ્યક્તિઓ હશે જેને અમે પાણીમાંથી ગઈકાલ રાતના જ આમ કહેવાય તો તેને અમે રેસ્ક્યુ કરીએ છીએ। તો આ હતા બારડોલી મહાનગરપાલિકાના ફાયર ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, અને સમગ્ર પરિસ્થિતિની મંતવ્ય ન્યૂઝ આપને કાયમ તાક કરાવતું રહ્યું છે। છેલ્લા 24 કલાકથી મંતવ્ય ન્યૂઝે તમને પરેપરની ખબરથી અવગત કર્યા છે। અત્યંત ભયંકર પરિસ્થિતિ કહી શકાય તેવા દ્રશ્યો છે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં, અત્યંત ખરાબ પરિસ્થિતિ 1 નંબર વોર્ડની થઈ છે। ત્યારે પાણી ઓસરતા તો વાર લાગશે, પરંતુ આ સ્થિતિમાંથી નીકળવા માટે અંકલેશ્વર નગરપાલિકાને ભારે જહેમત ઉઠાવવી પડશે। કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।